नमस्ते विद्यार्थी मित्रों, आपने लास्ट टाइम એવું જોયું તો કે રૂટ ની અંદર પ્રાઇમ નંબર હોય તો એને ઇરેશનલ કઈ રીતે પ્રૂવ કરવા, બરાબર? આજે આપણે શું જોશું તો કે એક પ્રાઇમ નંબર ની સાથે કંઈક હોય એવા સંભવે તો એને કઈ રીતે ઇરેશનલ પ્રૂવ કરવા. ચાલો એક એક્ઝામ્પલ નંબર 10 છે, એમાં એવું કીધું છે કે શો ધેટ 5 माइनस रूट थ्री इज इरेशनल. શું છે 5 माइनस रूट थ्री इज इरेशनल નંબર, એવું કે પ્રૂવ કરવાનું છે, બરાબર? આપણે ટેક્સ્ટબુક ની મેથડ થી નહીં ચાલે, થોડું અલગ કરશું. શું તો કે કંઈક આવું, લેટ અથવા સપોઝ, પેલા ઓલું તો કરી નાખવાનું ભાઈ, જેને ઇરેશનલ પ્રૂવ કરવો છે, જેના આખા નંબર ને એ આખા નંબર ને શું રેશનલ રિઝ્યુમ કરી લઈએ. તો ચાલો suppose suppose 5 minus root 3 is rational, બરાબર? આ રેશનલ રેશિયો કરી લેજો. હવે રેશનલ રેશિયો કર્યું તો એના ઇઝ ઇક્વલ ટુ આપણે શું લે ટેક્સ્ટબુક માં એમ લીધું છે a/b, એ ચાલે a/b કરી પછી આ રૂટ વાળા ને સબ્જેક્ટ બનાવો, પણ ઈ થોડું લેન્ધી થાય, એનાથી આપણે સેલી મેથડ કરશું. શું તો કે આના ઇઝ ઇક્વલ ટુ આપણે એમ કહી દેવાનું, આવા સમ આવે ને ત્યારે ત્યારે કે ખાલી એમ, પછી એ લીટી લખવું પડશે કમ્પલસરી, આવું કરીને ત્યારે વેન એમ ઇઝ એન રેશનલ નંબર, આ લીટી કમ્પલસરી લખવી પડે, આવું કરો ને એમ બદલે ત્યારે, બરાબર? ચાલો m is rational number, m is શું કરો, એ બધી બી નો કર્યું, બરાબર? અને m rational છે એટલે ઈ થયું. હવે શું કરવાનું તો કે હવે તમારે રૂટ વાળો હોય ને એને સબ્જેક્ટ બનાવવાનું છે. રૂટ વાળાને સબ્જેક્ટ બનાવવો હોય તો ચાલો આઈ કોલ રૂટ 3 આ બાજુ માઇનસ છે ને, આમ જશે તો પ્લસ, m આ બાજુ પ્લસ હતું આમ આવશે તો માઇનસ, બરાબર? સબ્જેક્ટ બનાવી નાખો રૂટ વાળાને, ચાલો આવું થયું, એક સ્ટેપ બની ગયો આમાં, બરાબર? 5 માઇનસ m ઇઝ ઇક્વલ ટુ રૂટ 3. હવે જો આ 5 છે એ પોતે કેવો છે, રેશનલ છે, બરાબર? આ m પોતે કેવો છે તો કે m તો રેશનલ જ છે, આપણે એઝ્યુમ કર્યું છે m એ રેશનલ છે, તો e બે નો માઇનસ કરો તો e પોતે રેશનલ જ થવો જોઈએ, બરાબર? આપણે 9th માં એવું જોઈ ગયા હતા કે બે રેશનલ નંબર નો સમ કરો તો એ રેશનલ જ આવે, બે રેશનલ નંબર નું સબટ્રેક્શન કરો તો એ કેવું આવે, રેશનલ જ આવે. તો આ બે નું સબટ્રેક્શન એ રેશનલ જ આવું જોઈએ, કારણ કે એ બે પોતે રેશનલ છે, બરાબર? તો આનો આન્સર કેવો આવ્યો, લો તો ઇરેશનલ આવ્યો, ઇરેશનલ આવ્યો. તો ઈ તો ચાલે નહીં, એનો મતલબ કે આપણે ઉપર કંઈક એઝ્યુમ કર્યું છે કેવું હશે, ખોટું, કે ડાયરેક્ટ કોન્ટ્રાડિક્શન આવી ગયું. આવી રીતે કરવાનું, આ લખવાનું, બટ root 3 is irrational, therefore, but root 3 is irrational, therefore, our assumption is wrong. Therefore, question શું હતો? question હતો આવો, is rational is એટલે wrong છે તો કેવું થાય, irrational number, બરાબર છે? તો આ થઈ ગયો. હવે તો કે આમાં કર્યું શું, તો કે રેશનલ એઝ્યુમ કર્યો, પછી એમ લખ્યો, અને પછી રૂટ વાળાને સબ્જેક્ટ બનાવ્યો. ચાલો હજી એક એવો સમ કરીએ, એક્ઝામ્પલ નંબર 11 લો, તો એનો ભાઈ છે, એમાં એવું કીધું 3√2 ક્વેશ્ચનમાં, તો તમારે શું કરવાનું, તો કે સપોઝ suppose 3√2 is rational number, rational number હોય તો 3√2 is equal to m લખી શકાય, where m is rational number, બરાબર ને? આ લાઈન લખો, નહીં તો કમ્પલસરી એમ લખો ને, એટલે રેડી, વેર એમ ઇઝ રેશનલ નંબર.
હવે તો કે રૂટ વાળાને સબ્જેક્ટ બનાવવો છે તો આ 3 ને કાઢવો પડે તો 3 આ રૂટ આર મલ્ટીપ્લિકેશન માં છે આમ જશે તો ડિવિઝન માં જશે ધેરફોર રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ m / 3 આવ થાય આ 3 મલ્ટીપ્લિકેશન આમ જાય તો ડિવિઝન માં રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ શું થશે m / 3 સબ્જેક્ટ બની હવે લખવાનું શું બટ રૂટ 2 ઇઝ ઇરેશનલ રેડી रूट टू क्या हो जाएगा इरेशनल देखो आ इरेशनल जे अने आ बे नो डिवीजन करो तो इरेशनल जाए अपन का रेशनल नो डिवीजन रेशनल साथे करो तो आंसर शो आवे रेशनल जाए बराबर अने रेशनल इक्वल टू इरेशनल जीरो अने आ क्या हो जाए खटू अने ओवर एजप्शन इज रॉन्ग एजप्शन शो हतु तो के आ रेशनल जे हो एजप्शन हतु हवे आ रॉन्ग छे तो एनो मतलब आ केवो थई गयो इरेशनल तो आम है आपने शुरू करो नहीं चली थे चलो भाई तो मैं सपोज 3 प्लस 2 रूट 5 इज रेशनल नंबर चलो रेशनल नंबर तो मैं एज्यूम कर ली तुम हो गए तो रेशनल नंबर हुई है 4 एन आई जी बोलो तो मैं उनका था वेयर m is a rational number આવો થાય હવે તો હવે આ રૂટ વાળાને સબ્જેક્ટ બનાવવો છે સબ્જેક્ટ બનાવવા તમને આવડે છે પહેલા 3 ને ધક્કો મારવો પડશે 3 અહીંયા પ્લસ માં છે આમ જઈ તો માઇનસ માં 2 root 5 is equal to m minus 3 પછી તો કે 2 એ મલ્ટીપ્લિકેશન માં છે આમ આવશે તો ડિવિઝન માં m minus 3 by 2 આ સબ્જેક્ટ બની ગયો એટલે લખવાનું બટ રૂટ 5 is irrational therefore our assumption is રમ શું કામ રમ થયું તો કે આ બધા રેશનલ છે એનો માઇનસ કરો ડિવિઝન કરો બધું કરો તો રેશનલ જ આવવું જોઈએ બરાબર પણ આ કેવું આવ્યું ઇરેશનલ આવ્યું એટલે એસેપ્શન આપણું ખોટું હશે ધેરફોર ઇક્વેશન હતો ઇઝ કેવો ઇરેશનલ ઇરેશનલ નંબર રેડી આ રીતે કરવાના છે બધા રૂટ વાળાને સબ્જેક્ટ બનાવી નાખવાના બધાય પાસે એમ જ મેથડ ટેક્સ્ટબુક માં એ બાય બી લઈને કરેલા છે આપણે એમ લેશું એમ લાઈન લખવી પડે કે વેર એમ ઇઝ રેશનલ જે એવું લખવા એટલે એમ પોતે એ બાય બી ફોર્મ માં હશે આ એમ લઈને આ જ સમ કરી શકો ઓલાની પ્રાઇમ વાળા હતા ઈનો કરી શકાય બરાબર હવે તો કે આવી જ રીતે વેર એ 1.3 નો ક્વેશ્ચન નંબર 3 છે ઈ તમારે જાતે કરવાનો રહેશે બરાબર એમાં એક આવું છે 1/√2 આનું કેમ કરો તો પેલા n = m એસ્યુમ કરવાનું નોલું બધું લખવાનું ઉપર નીચે હવે જો આને સબ્જેક્ટ બનાવવો છે તો આ √2 ને માં જવા દો અને m ને આને લઈ લો ખ્યાલ આવે અલ્ટર સેન કરી 1/m √2 આ આવે કે ને માં આવી ગયો એટલે આ થી સબ્જેક્ટ એટલે પૂરું એક સ્ટેપ બટ √2 ઇઝ ઇરેશનલ ધેરફોર ઓર એસેપ્શન ઇઝ રોંગ ધેરફોર 1/√2 ઇઝ ઇરેશનલ આવો થશે પણ એ તમારે જાતે કરવાના રહેશે આપણે એક્સ્ટ્રા સમજીએ કે આવું આપેલું હોય તો શું કરવાનું રૂટ 3 પ્લસ રૂટ 2 આવું છે જોજો એક્સ્ટ્રા સમ રૂટ 3 પ્લસ રૂટ 2 આવું છે તો કેમ કરવાનું તો કે પહેલા તો આને ઇરેશનલ પ્રૂવ કરવું છે એટલે આપણે સપોઝ કરી લઈએ કે સપોઝ suppose root 3 plus root 2 is
रेशनल नंबर, रेशनल नंबर होय देयरफॉर एना इक्वल टू तुम શું લખી શકો m वेयर m इज रेशनल नंबर बराबर। હવે તો કે i પોતે ઇરેશનલ છે, આ પોતે ઇરેશનલ છે, તો ઓલી બાજુ કોઈને મોકલી નહી કે આ ઇરેશનલને મોકલવા નથી, તો આમાં સમજે કેમ બનાવવા? તો કે આવું જ્યારે આ સિચ્યુએશન આવે ને કે બે ટર્મ આવે અલગ અલગ રૂટ વાળા, ત્યારે સ્ક્વેર કરી નાખવાનો પહેલા। શું સ્ક્વેર? અહીંયા આપણે આવું બે જ હતો એટલે ઓલાને આમ મોકલી દેતા, પણ અહીંયા ધારો કે રૂટ 3 હોય તો રૂટ 3 રૂટ 5 બે થઈ ગયા, તો હવે કરવું શું? તો સબ્જેક્ટ કેવી રીતે બનાત નહીં બરાબર, તો એવું આવે ત્યારે શું કરવાનું? તો કે સ્ક્વેર કરી નાખવાના। તો ચાલો સ્ક્વેર કરીએ, એટલે રૂટ 3 પ્લસ રૂટ 2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા સ્ક્વેર કરો એટલે m સ્ક્વેર બેય સેટ કરવો પડે। હવે આ સ્ક્વેર નું એક્સપાન્શન તો તમને આવડે જ છે બરાબર, આપણે લાસ્ટ ટાઈમ કર્યું હતું। શું તો કે ફર્સ્ટ નો સ્ક્વેર એટલે રૂટ 3 નો સ્ક્વેર કરો ને એટલે 3 થાય, પ્લસ 3 નો પ્રોડક્ટ તો કે 2 ઇન્ટુ આ કરો એટલે 2 રૂટ 2 થાય, આ 3 નો પ્રોડક્ટ એટલે આવું થાય 2 ઇન્ટુ રૂટ 2 ઇન્ટુ રૂટ 3 બરાબર 3 નો પ્રોડક્ટ। તો જો આનો આ બે સાથે પ્રોડક્ટ કરી શકાય નહીં, કારણ કે આ ટોપી વાળો છે અને આ ટોપી વગરનો છે બરાબર, તો આ બે ટોપી વાળા છે એનો પાછો પ્રોડક્ટ થઈ જાય, તો 3 2 6 પણ એની ટોપી તમારે પહેરાવી દેવાની આન્સર આવે ને, કારણ કે બે ટોપી વાળા હતા બરાબર। ચાલો તો 2 રૂટ 6 આ ત્રણેય નો પ્રોડક્ટ આવ્યો 2 રૂટ 6, આ બે નો થાય નહીં, પ્લસ આ સેકન્ડ નો સ્ક્વેર એટલે રૂટ 2 નો સ્ક્વેર કરો એટલે શું આવે 2। આવું ફોર્મ્યુલા એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર રેડી। ચાલો હવે સમ થાય છે, જો આપણે બે કોન્સ્ટન્ટ ટર્મ છે 3 પ્લસ 2 એટલે કેવા થાય 5, 5 પ્લસ 2 રૂટ 6 ઇઝ ઇક્વલ ટુ સામે કોમન m સ્ક્વેર બરાબર। તો જો હવે તો આના જેવું થઈ ગયું, આયા થી તો જેવું છે, હવે તો આમાં સબ્જેક્ટ બનાવતા રૂટ વાળો એક જ થઈ ગયો, જો બે રૂટ વાળામાંથી બરાબર, એટલે ગમે ત્યારે તમારે આડા બે રૂટ વાળા આવી જાય ને એક્સ્ટ્રા સમજે, ઓલ્ડ ટેક્સ્ટ બુક માં હતા ગુજરાત બોર્ડ ની, નવી માં નથી બરાબર। રૂટ વાળા ગમે ત્યાં આવે ને બે, ત્યારે અલગ અલગ ટર્મ ત્યારે શું કરો તો સ્ક્વેર કરી નાખવાનો બે સાઈડ, એટલે ઓટોમેટિક એક રૂટ વાળા માં કન્વર્ટ થઈ જશે। હવે તો આગળ આવડે 5 ને આમ મોકલો એટલે m સ્ક્વેર માઈનસ 5 ટુ મલ્ટીપ્લિકેશન નામ જાય તો ડિવિઝન માં। હવે રૂટ 6 ઇઝ ઇરેશનલ, કારણ કે આનું સ્ક્વેર રૂટ નીકળતું નથી એટલે કેવું છે ઇરેશનલ છે, ધેરફોર અવર એઝમ્પશન ઇઝ રોંગ એન્ડ ધેરફોર ધીસ ઇઝ ઇરેશનલ રેડી। આટલું જ કરવાનું છે, આપણે આ ટેક્સ્ટ બુક માં સમ પહેલા આવડવા જોઈએ રેડી, એક્સ્ટ્રા ઘણા બધા હશે એ તમારે ટ્રાય કરવાની છે, પણ પહેલા ટેક્સ્ટ બુક માં આવડવા જોઈએ રેડી। આમાં આપણે આજે આટલું રાખીએ।